चर्चा से वागे ना डंका से भई में होए तो कई बात से हो जाए खर्चा से घूमा परचा से भई में होए तो कई बात क्या बात है सर, क्या बात है सर, क्या बात है। मित्रों तमे डेमो में जो प्रकार नो स्टेटस बनावा माटे तमारे अलाइट मोशन एप्लीकेशन नी जरूर पड़शे। तमने मारी टेलिग्राम चैनल मा मली रहेशे। तो सौथी पहला मित्रों तमारे अलाइट मोशन एप्लीकेशन चालू करी लेवानी। अलाइट मोशन एप्लीकेशन चालू थाय एटले मित्रों आ प्रकार नो इंटरफेस आवशे। तो सौथी पहला तमारे प्रोजेक्ट ना ऑप्शन पर क्लिक कर देजो। एनी पर क्लिक करी सौथी पहला प्रोजेक्ट फुल प्रोजेक्ट अने मित्रों प्रोजेक्ट इफेक्ट आ बन्ने तमारी अलाइट मोशन एप्लीकेशन मा एड करी लेजो। सौथी पहला मित्रों तमारा फुल प्रोजेक्ट खोली लेवा आ रीते बराबर। जो लो मित्रों आ रीते कम्प्लीट प्रोजेक्ट हूँ तमने आपी दईश। आम घणु बधु एडिटिंग आप जाते करवानु रहेशे। तो वीडियो एंड सुधी जोता रहेजो। तो सौथी पहला आमा काम मित्रों आपणे शुं करीशुं, आ रीतनो प्रोजेक्ट हशे बराबर। तो मित्रों अहींया तमारी जे पण अटक होय एनुं नाम लखवुं पड़शे। तो मित्रों नाम लखवा माटे तमारे सिम्पली अहीं नीचे आवी जवानुं। अहीं नीचे जोई लो मित्रों मारा गामनुं नाम अने मित्रों अहीं मारी अटकनुं नाम छे बराबर। तो तमारे जे पण अटक होय एनुं नाम लखवा माटे सिम्पली तमारे शुं करवानुं, एक वेबसाइटनो इस्तेमाल करवो पड़शे। तो मित्रों सिम्पली अहींथी तमारे बेक कर लेवानुं। બેક કર્યા પછી મિત્રો તમારે આ રીતે ગૂગલમાં આવી જવાનું। ગૂગલમાં આવ્યા પછી મિત્રો ગૂગલ આ રીતે ખોલી લેવાનું। ગૂગલમાં તમારે સર્ચ શું કરવાનું મિત્રો, ગુજરાતી ફોન્ટ કન્વર્ટર એ તમારે સર્ચ કરવાનું। આ રીતે સર્ચ કરશો એટલે મિત્રો પહેલા નંબરની આવી વેબસાઇટ આવી જશે બરાબર। જોઈ લો મિત્રો ગુજરાતી ફોન્ટ કન્વર્ટર, એની પર ક્લિક કરી દેજો। એની પર ક્લિક કરી આ રીતે થોડું રાહ જોવાનું। પછી મિત્રો આ રીતે નીચે આવજો। નીચે આવશો એટલે મિત્રો આ પહેલા નંબરનું બોક્સ હશે, અહીંયા આપણે યુનિકોડ લખ્યું હશે બરાબર। તો અહીંયા સાઈડમાં ક્લિક કરી દેજો। એની પર ક્લિક કરી આ રીતે નીચે જવાનું, તમારે નીચે જવાનું, નીચે જવાનું, નીચે જશો એટલે મિત્રો આઈકન કેપી 27 લખ્યું હશે બરાબર। આ રીતે જોઈ લો મિત્રો કાપ 27 લખ્યું છે અને આ રીતે ક્લિક કરી દેવાનું। ટિક કરી મિત્રો આ રીતે નીચે જવાનું, તમારે નીચે જશો એટલે મિત્રો બીજું બોક્સ આવશે આ બરાબર। તો બીજા બોક્સ ઉપર આ રીતે ક્લિક કરી તમારે અટકનું જે પણ અટક હોય તમારી એ તમારે સિમ્પલી લખી લેવાનું બરાબર। તો હું મિત્રો એક એક્ઝામ્પલ કોઈ પણ અટક લખી લઉં છું, આ રીતે ઠાકોર લખી લઉં છું બરાબર। ઠાકોર લખ્યા પછી મિત્રો તમારે શું કરવાનું, આ જે નીચેનું બોક્સ છે જોઈ લો મિત્રો તીરવાળું, એની પર સિમ્પલી આ રીતે ક્લિક કરવાનું તમારે। જોઈ લો મિત્રો એની પર ક્લિક કરી આ રીતે ઉપર જવાનું। ઉપર જશો એટલે મિત્રો આ તમારો કોડ બનીને તૈયાર થઈ જશે બરાબર। તો આ કોડને તમારે આ રીતે કોપી કરવાનો, આ રીતે સિલેક્ટ ઓલ કરી દેવાનું। પછી મિત્રો તમારે શું કરવાનું, કોપીનું ઓપ્શન આવશે, આ રીતે તમારે સિલેક્ટ કરી દેવાનું બરાબર। તો અહીં કોપીનું ઓપ્શન આવ્યું, કોપી કરી લીધું, સિમ્પલી કોપી કરી લીધું। પછી મિત્રો અહીંથી તમારે શું કરવાનું, બેક થઈ જવાનું। બેક થયા પછી મિત્રો આપણે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે પાછું આવી જવાનું બરાબર। આ પ્રોજેક્ટમાં આવી ગયા, આપણા પ્રોજેક્ટમાં આવ્યા પછી મિત્રો જો આ ગામનું નામ છે એની ઉપર જે આ નામ છે બરાબર કોડવાળું, એની પર સિમ્પલી ક્લિક કરી દેજો। એની પર ક્લિક કરી એડિટમાં જજો। એડિટમાં જયા પછી આ જે મારું નામ છે મિત્રો અટકનું એ ભૂંસી અને તમે જે કોપી કર્યું છે એના એ પેસ્ટ કરી દીજો। પેસ્ટ કરશો એટલે મિત્રો આઈકન એ નામ આવી જશે બરાબર। પેસ્ટ કરી તમારે શું કરવાનું, સિમ્પલી ઓકે કરી દેવાનું। ઓકે કરશો એટલે મિત્રો આ નામ લખીને આવી જશે। જોઈ લો મિત્રો પટેલની જગ્યાએ ઠાકોર થઈ ગયું બરાબર। તો મિત્રો આ રીતે આવી જશે, પણ મિત્રો કઈ રીતે આવશે આમાં મિત્રો તમારે ફોન્ટ એડ કરવા પડશે। તો મિત્રો આ રીતે જજો, એ ફોન્ટમાં જજો અને મિત્રો અહીં ઉપર તમારે ફોન્ટ એડ કરવા પડશે બરાબર। ફોન્ટની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। એક ફોન્ટ, બે ફોન્ટ, ત્રણ ફોન્ટ, ચાર પાંચ ફોન્ટ આપી દઈશ, તમારે જે પણ ફોન્ટ યુઝ કરવા હોય એ તમે કરી શકો છો બરાબર। ફોન્ટ એડ કરવા માટે મિત્રો વ્યૂ ઓલ ફોન્ટ ઉપર ક્લિક કરી દેજો। એની પર ક્લિક કરી મિત્રો અહીં ઉપર ત્રણ લીટા હશે બરાબર, એની પર ક્લિક કરજો। એની પર ક્લિક કરી મિત્રો અહીં ઇનપુટ ઉપર જજો। આ ઇનપુટમાં જઈ મિત્રો અહીં તમારા ફોન્ટ અહીં ડાઉનલોડ કરશો એ આવી જશે બરાબર। એક વારાફરતી એની પર ક્લિક કરી મિત્રો ફોન્ટ તમારે અહીંયા એડ કરી લેવાના। ફોન્ટ એડ કર્યા પછી મિત્રો આ ઇનપુટ ઉપર ક્લિક કરજો। ઇનપુટ ઉપર ક્લિક કરી મિત્રો તમારે શું કરવાનું, ઓલ લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની એટલે મિત્રો અહીં બધા ફોન્ટ તમારા અહીં દેખાશે બરાબર। જોઈ લો મિત્રો, તો મિત્રો તમારે જે પણ ફોન્ટ રાખો એની પર સિમ્પલી આ રીતે ક્લિક કરી દેવાનું એટલે મિત્રો ફોન્ટ અહીંયા એડ થઈ જશે, કમ્પ્લીટ ફોન્ટ આવી જશે બરાબર। આ જોઈ લો મિત્રો આપણું આટલું કામકાજ થઈ ગયું, આપણી જાતિનું નામ લખવાનું કામકાજ પૂરું થઈ ગયું, નીચે ગામનું નામ છે બરાબર। જોઈ લો મિત્રો આ, તો મિત્રો એની પર ક્લિક કરજો, એડિટમાં જજો। એડિટમાં જયા પછી મિત્રો તમારું જે પણ ગામનું નામ હોય એ અહીંયા લખી લેજો બરાબર। એટલું લખ્યા પછી ઓકે કરી દેજો। ઓકે કરશો એટલે મિત્રો આ ગામનું નામ લખી ચેન્જ થઈ જશે। અને મિત્રો સાઈઝ નાના મોટી કરવી તો મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જજો અને સાઈઝમાં જજો, સાઈઝમાં જઈ આ રીતે તમે નાની મોટી સાઈઝ આ રીતે કરી શકો છો બરાબર મિત્રો।
એટલું કરી તમારે ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું. તો મિત્રો ગામનું નામ અહીંયા લખીને આવી જશે તમારું. આટલું કામકાજ આપણું થઈ ગયું. હવે મિત્રો તમારે શું કરવાનું, આ શરૂઆતમાં પહેલે આવી જવાનું. પહેલે આવ્યા પછી મિત્રો હવે તમારે પ્લસમાં જવાનું. પ્લસમાં જયા પછી મીડિયામાં જજો. મીડિયામાં જશો પછી મિત્રો આ ખુરશીવાળું તમને હું પીએનજી આપી દઈશ. તમારે એડ કરવું હોય તો કરી શકો છો, બરાબર. તો મિત્રો હું સિમ્પલી એડ કરું છું. એડ કર્યા પછી મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈશ. મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જયા પછી સાઇઝના ઓપ્શન પર ક્લિક કરી એની સાઇઝ થોડી આ રીતે હું નાની કરી લઈશ, બરાબર. મારી રીતે પછી મિત્રો હું અહીં રોટેટમાં જઈશ. રોટેટમાં જઈ આઈકન 90 કરી નાખીશ. આ રીતે -90 હું કરી દઈશ. એટલું કરી મિત્રો હું હવે અહીંથી શું કરીશ. પછી મિત્રો ફરી આ રીતે પહેલા નંબરના ઓપ્શન પર ક્લિક કરી તમારે આ રીતે એના સેટ કરવાની છે 4ના, બરાબર. આ રીતે તમારે સેટ કરી દેવાની સાઇઝ નાના મોટી. 4 આ રીતે કમ્પ્લીટ સેટ થઈ જાય, બરાબર. 4 સેટ થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, આ 4ની સામે જોઈ લો મિત્રો આઈકન હોલ્ડ કરી દબાઈ રાખવાનું. દબાઈ રાખીને આ રીતે નીચે લઈ લેવાની, બરાબર. કેટલા લઈ લેવાની, અહીં ટેક્સની ઉપર લઈ લેવાની. જોઈ લો મિત્રો આટલા 4ના લઈ લેવાની તમારે, બરાબર, ટેક્સની નીચે. એટલું કર્યા પછી મિત્રો તમારે શું કરવાનું, ફરી પ્લસમાં જવાનું. પ્લસમાં જયા પછી મીડિયામાં જવાનું. મીડિયામાં જઈ હવે તમારો ફોટો એટલે કે મિત્રો તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો પીએનજી ફોટો તમારો અહીંયા એડ કરવો પડશે. કઈ રીતે એડ કરવાનું, તમારે મિત્રો બેસીને ખુરશીમાં બેસીને ફોટો પડાવી લેવાનો. પછી મિત્રો એનો પીએનજી કરી દેવાનું, બરાબર. પીએનજી કરતા ના આવડતું તો મિત્રો યુટ્યુબમાં ઘણા વિડીયો છે, જોઈ લેજો. તો મિત્રો એ પીએનજી ફોટો અહીં એડ કરી લેવાનો. સિમ્પલી મૂવ એન્ડ ટ્રાન્સફરમાં તમારે જવાનું. મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ રોટેટમાં જવાનું. રોટેટમાં જઈ -90 કરી દેવાના. આ રીતે -90 કર્યા પછી ઉપરનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું. આ રીતે ફોટાના અહીંયા 4 ઉપર તમારે બેસાડી દેવાનો, બરાબર. આ રીતે 4 ઉપર કમ્પ્લીટ તમારે બેસાડી દેવાનો. 4 ઉપર બેસાડી સાઇઝના ઓપ્શનમાં જઈએ તમે સાઇઝ આ રીતે નાની મોટી કરી શકો છો તમારી રીતે, બરાબર. તો મિત્રો આ તમારે ખુરશીવાળું પીએનજી એડ ના કરવું હોય ને તમારો ઊભો ફોટો હોય તો મિત્રો ખુરશીવાળું પીએનજી તમે એડ ના કરતા. અને મિત્રો ખાલી તમારો ફોટો અહીંયા પીએનજી એડ કરી દેજો. પીએનજી ફોટો એડ કર્યા પછી મિત્રો પીએનજી ફોટાને આ રીતે દબાવી મિત્રો એના પણ આ રીતે નીચે લઈ લેવાનું. કેટલા લઈ લેવાનું, આપણું જે ખુરશીવાળો ફોટો આપણો પીએનજીવાળો લીધો હતો એની ઉપર આ રીતે લઈ લેવાનો. એની ઉપર લીધા પછી મિત્રો આટલું કામકાજ આપણું થઈ ગયું, એટલે કે આપણું અડધું કામકાજ થઈ ગયું, બરાબર. તો ફોટા આટલા સુધી જ આવ્યા છે. તો મિત્રો આપણે શું કરવાનું, છેલ્લે સુધી ફોટા લેવા પડશે. તો મિત્રો અહીં સિમ્પલી ખુરશીવાળા ફોટા પર ક્લિક કરજો અને મિત્રો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેજો એટલે છેલ્લે સુધી ફોટો આવી જશે. ખાલી જગ્યા પર ટચ કરજો. ફરી આપણા પીએનજી ફોટા પર ક્લિક કરજો. આ ઓપ્શન પર ક્લિક કરજો. ફોટો આપણો છેલ્લે સુધી આવી જશે, બરાબર. આટલું કામકાજ આપણું થઈ ગયું. હવે મિત્રો આમાં આપણે ઇફેક્ટ લગાવવાની. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે સિમ્પલી અહીંથી બેક થવાનું. આ રીતે પાછું પડી જજો. ઇફેક્ટની લિંક પણ આ રીતે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, બરાબર. આ રીતે ઇફેક્ટો હશે, ટોટલ 10 ઇફેક્ટો. તો મિત્રો અહીં નીચેથી તમારે શું કરવાનું, સૌથી પહેલાં એના આ રીતે દબાઈ રાખવાનું, હોલ્ડ કરવાનું એટલે ગ્રીન થઈ જશે. ગ્રીન થયા પછી મિત્રો આ 10-એ-10ના તમારે એક એક વખત ક્લિક કરી એટલે કે ક્લિક કરી મિત્રો આ રીતે સિલેક્ટ કરી લેવાનું. આપણી 10-એ-10 સિલેક્ટ થઈ જાય એટલે મિત્રો આ લેયરનું ઓપ્શન છે એની પર ક્લિક મારજો અને મિત્રો અહીંથી કોપી 10 લેયર કરી દેવાનું. તમારા આ રીતે કોપી 10 લેયર કરી અહીંથી સિમ્પલી બેક થઈ જવાનું. બેક થયા પછી મિત્રો સિમ્પલી આપણા પ્રોજેક્ટમાં આવી જવાનું. પ્રોજેક્ટમાં આવ્યા પછી મિત્રો તમારે શું કરવાનું, આ જે પહેલું માર્ક છે જોયેલું મિત્રો, પહેલું માર્ક એની પર કમ્પ્લીટ આ રીતે જતું રહેવાનું. 1.6 ઉપર પહેલું માર્ક છે, બરાબર. એટલે કમ્પ્લીટ તમારે આટલા આવી જવાનું. પછી લેયરમાં જવાનું. લેયરમાં જઈ સિમ્પલી 10-એ-10 કોપી કરી લેયર આપણે તમારા પેસ્ટ કરી દેવાની. જેવી જ પેસ્ટ કરશું આ ઇફેક્ટ વાગી જશે. જોયેલું મિત્રો આ આપણી ઇફેક્ટ વાગી જાય. આ રીતની ઇફેક્ટ વાગી જશે, બરાબર. જેટલા પણ આપણા માર્ક છે અહીંયા મિત્રો ઇફેક્ટ આ રીતે કમ્પ્લીટ વાગી જશે. તો મિત્રો આ આપણી ઇફેક્ટ વાગી જાય એટલે આના આપણી ગેલેરીમાં હવે સેવ કરવાનું રહેશે. આપણું સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. તો આ તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારજો. એની પર ક્લિક કરી અહીંથી એક્સપોર્ટ પર ક્લિક કરી દેજો, બરાબર. આ પ્રોજેક્ટ થોડોક લાંબો છે એટલે મિત્રો તમારા એક્સપોર્ટ થવામાં થોડી રાહ જોવી પડશે. તો મિત્રો જેવી તમારે 100% થશે એટલે તમારી ગેલેરીમાં સેવ કરવાનું ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.